મિત્રો, આજે થોડીક સ્વાસ્થ્ય લક્ષી વાત કરવી છે, કારણ કે આપણું શરીર જો સ્વસ્થ નહીં હોય, રોગનો ભોગ બનશે તો જીવનમાં કોઈ પણ પ્રકારનો રસ નહીં રહે. આપણે આખી દુનિયા માટે સમય કાઢીએ છીએ, પરંતુ આપણા શરીર માટે આપણે સમય કાઢતા હોતા નથી. થોડીક તકેદારી આપણે રાખીએ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે, તો ક્યારેય આપણે રોગના ભોગ બની શકતા નથી. રોજ એક સફરજન આપણે ખાઈએ તો ક્યારેય આપણે રોગના ભોગ બનવું પડતું નથી, ડોક્ટરથી દૂર જ રહીએ છીએ. યોગ પ્રાણાયામ તો છે જ, એની પણ આપણે વાત કરવાના છીએ, પણ સફરજનની સિઝન હોય, બારે માસ ન ખાઈ શકીએ તો કંઈ નહીં, પણ દરરોજ એક સફરજન ખાઈએ તો ક્યારેય આપણે ડૉક્ટર પાસે જવું પડતું નથી. રોજની 4 બદામ પલાળીને સવારમાં ખાવાથી ક્યારેય આપણા શરીરને કેન્સરનો ભોગ બનવું પડતું નથી. રોજ 4 બદામ ખાઈએ તો કેન્સર દૂર જ રહે, ક્યારેય ન થાય. રોજ 1 લીંબુ સવારમાં પીવાથી શરીરનું વજન વધતું નથી, શરીરનું વજન હંમેશા કાબૂમાં રહે છે. રોજ 1 ગ્લાસ દૂધ પીવાથી આપણા શરીરના હાડકાની સમસ્યા હંમેશા દૂર થશે. સાંજે દૂધ પીવાનું, સવારમાં પાણી પીવાનું, બપોરે છાશ પીવાની, સાંજે દૂધ પીવાનું, 1 ગ્લાસ પીવાનું, એટલે હાડકા લગતા રોગો છે ક્યારેય, હાડકાની સમસ્યા છે એ ક્યારેય ન ઉદ્ભવે. રોજ 12 ગ્લાસ પાણી પીવાથી ચામડીના રોગો થતા નથી, ચામડીની તમામ સમસ્યાઓ દૂર રહે, એટલે મેક્સિમમ પાણી પીવાનું, ઓછામાં ઓછા 12 ગ્લાસ તો પાણી પીવું જોઈએ, જેથી સ્કિન લગતી સમસ્યાઓ ક્યારેય ન ઉદ્ભવે. જીવનમાં બારે માસ હવે ખજૂર મળતી થઈ ગઈ છે, દરરોજ કે રોજ ગમે ત્યારે અનુકૂળતા એ 4 ખજૂર ખાવાથી શરીરમાં ક્યારેય નબળાઈ આવતી નથી. નબળાઈથી દૂર રહેવું હોય, નબળાઈને દૂર રાખવી હોય તો ખજૂર ખાવાની, ખજૂર ખાવાનું રાખવાનું. રોજ 2 વખત ઈશને વિશ કરવા માટે પ્રાર્થના કરવાથી હંમેશા ટેન્શન દૂર રહે છે, કારણ કે વર્તમાન સમયની અંદર માણસ સતત ટેન્શનમાં જ રહે છે. રોજ 8 કલાક ઊંઘ લેવાથી દિવસભર ખુશ રહેશું. જેટલું કાર્ય કરીએ છીએ એ શરીરને આરામ આપવા માટે ઊંઘ પણ જરૂરી છે, તો દરરોજ 8 કલાકની પૂરતી ઊંઘ તો થવી જ જોઈએ. તો આ 8 બાબતનું આપણે જીવનલક્ષી થોડુંક ધ્યાન આપશું તો આપણું શરીર તંદુરસ્ત રહેશે, સ્વસ્થ રહેશે, અને જીવન જીવવાની અંદર ખૂબ મજા આવશે. અસ્તુ.